રાષ્ટ્રો જાતિ ધર્મ વંશીયતા સિદ્ધાંતો ભાષાઓની સમાનતાને કારણે બને છે પણ તે દૃષ્ટિએ જોતાં ભારતે તમામ બાબતોને ખોટી પાડે છે અહીં સમાનતાનો સમૂળગો છેદ જ ઉડી જાય છે જો તમે પાંચસો કિલોમીટરનું અંતર કાપો તો લોકોનો દેખાવ બદલાઈ જાય છે બોલી જુદી હોય છે પહેરવેશ જુદો હોય છે બેશક આહાર પણ જુદો હોય છે પણ દસ હજાર વર્ષથી પણ વધારે સમયથી આપણે એક દેશ છીએ એટલું જ નહીં જ્યારે બસ્સો કરતાં પણ વધુ સત્તાઓ રાજકીય સત્તાઓ આપણા પર શાસન કરી ગઈ ત્યારે પણ આપણે એક જ દેશ કહેવાતા હતા ફક્ત આપણે જ નહીં સમગ્ર વિશ્વ આપણને એક જ દેશ તરીકે ઓળખતો હતો રાજકીય દૃષ્ટિએ બસો કરતાં વધુ સત્તાઓ હોવા છતાં તો એ શું છે કે જે રાષ્ટ્રને પ્રગતિ માટે પ્રેરે છે જે લોકો આપણને બહારથી જોવે છે એ વિચારે છે કે આપણે એક અશક્ય અવ્યવસ્થા છે પણ આપણી અવ્યવસ્થા એવી છે જાણે જો તમે સરખામણી કરો એક બગીચાની એક જંગલ સાથે એ લોકો કે જે માવજતથી ઊભા કરેલા બગીચામાં રહે છે જંગલમાં ક્યાંક ભૂલા પડી જાય છે પણ જો તમે એક મહિના સુધી આવા માવજત ધરાવતા બગીચાથી દૂર રહેશો તો એ બગીચો નહીં રહે પણ જંગલોનું અસ્તિત્વ લાખો વર્ષ સુધી રહેશે તો જે બાહ્ય સપાટી પર અવ્યવસ્થિત જણાય છે એ એક અત્યંત સ્થિતિસ્થાપક સંગઠન છે પોતાની રીતે આ ન સમજનારા લોકો તેને તોડવાનો અને દેશમાં એક નવું સંગઠનનું ઘણું બનાવટી સ્તર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે આપણા માટે કારગર નહીં નીવડે વાસ્તવમાં તો આપણે આનંદ ઉઠાવીએ છીએ અવ્યવસ્થાનો જો આ વ્યવસ્થાના હોય તો આપણે કદાચ ભૂલા પડી જઈએ દેશ બનાવવા માટે કેટલાક પાયાના સિદ્ધાંતો છે ત્રણ મૂળભૂત સિદ્ધાંતો છે પ્રદેશ કે ભૂગોળ એક મૂળભૂત તત્વ છે જ્યારે ભૂગોળની વાત કરીએ આપણે જ્યારે આ નવા ભારતની રચના કરવાની શરૂઆત કરી ઓગણીસો સુડતાલીસમાં ત્યારે આપણે સૌથી પાયાની ભૂલ કરી દેશના ભૂગોળને ટુકડાઓમાં તોડવાની ત્રણ ટુકડામાં આપણે એ ન સમજ્યા કે આ વિભાજન કાયમ સહન કરવી પડે તેવી શક્યતા ધરાવતી સમસ્યાને નોતરશે હું તમને શું બન્યું હતું એનું રાજકીય વ્યાખ્યાન આપવા માટે નથી આવ્યો ઓગણીસો સુડતાલીસમાં કે ઓગણીસો અડતાલીસમાં મહત્વની બાબત એ છે કે આ દેશ કાયમ એક વ્યાપારિક દેશ હતો રાજકીય સત્તાઓ આવી અને જતી રહી રાજાઓ અને સામ્રાજ્યો આવ્યા અને ગયા પણ વ્યાપારનું અસ્તિત્વ કાયમ ટકી રહ્યું વિશ્વમાં સૌથી વિશાળ વ્યવસાય આપણે ધરાવતા હતા કોલંબસ વાસ્કો દિગામાએ મહાસાગર પાર કરીને અહીં સુધી આવવાનું સાહસ એમ જ નહોતું ખેડ્યું તેઓ દુનિયાના સૌથી મોટા અર્થતંત્રની શોધમાં હતા વેલ દરિયામાં ડૂબી ગયેલી સેંકડો સફરોની વાત કોઈ નથી કરતું તો આ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું અને તેમ ન રહી શક્યું કારણ કે આ એક વ્યાપારિક દેશ હતો તે કોઈ રાજકીય દેશ નહોતો તે કોઈ લશ્કરી દેશ નહોતો તે એક વ્યાપારિક દેશ હતો પણ આપણે ભૂલી ગયા અને આપણે દેશની બંને બાજુઓ તોડી નાખી જે હજારો વર્ષથી આપણા વ્યાપારી માર્ગ હતા કાયમ આ માર્ગે જ વ્યાપાર થતો હતો અને આપણે વ્યાપારી માર્ગો તોડી નાખ્યા અને દેશ બનાવ્યો કારણ કે આપણે આપણી આઝાદીથી થોડા દ્રષ્ટિહીન થઈ ગયા હતા આપણે દેશ તોડી નાખ્યો અને વ્યાપારી માર્ગો તોડી નાખ્યા અને આપણે વિચાર્યું કે સક્રિયતાવાદથી આપણે ટકી રહીશું અલબત્ત શરૂઆતના ચાલીસ પચાસ વર્ષ તો એ સમજ વિના જ પસાર થઈ ગયા કે આપણે સ્વયં સાથે શું કરવું જોઈએ કારણ કે જ્યારે આપણે સમજ્યા કે જ્યાં સુધીમાં નેતૃત્વને એ સમજણ પડી કે દેશને સફળ બનાવવા માટે જે બાબતો જરૂરી છે તે સફળ રાજનીતિ નથી કે સફળ લશ્કર નથી પણ સફળ વ્યાપાર છે જ્યાં સુધીમાં આપણને આ સમજાયું ત્યાં સુધીમાં ત્રીસ ચાલીસ વર્ષ પસાર થઈ ચૂક્યા હતા તો હવે આપણે એમ કહી શકીએ કે ભારતમાં થયેલી આ નવી પ્રગતિ આશરે ફક્ત પચીસ કે ત્રીસ વર્ષ જૂની છે તો ત્રીસ વર્ષમાં મારા મતે આપણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે તમારું શું માનવું છે આપણે હજી સારો દેખાવ કરી શક્યા હોત પોસ્ટમોર્ટમ કરીએ તો આપણે કહી શકીએ કે આપણે હજી સારો દેખાવ કરી શક્યા હોત પણ ત્રીસ વર્ષમાં આપણા દેશનું કદ અને આપણા દેશની જટિલતા જોતાં આપણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે કેટલીક બાબતોમાં આપણે હજી ધીમા છીએ મેં જણાવ્યું તેમ દેશનું પ્રથમ પરિમાણ છે તેનો ભૂગોળ કે પછી તેનો પ્રદેશ બીજો ભાગ છે પ્રક્રિયાઓ અને વ્યવસ્થાઓ દેશે કેવી રીતના કામ કરવી તે અંગેનો કાયદો અને વ્યવસ્થા આમાં આપણા પગલાં થોડા ધીમા પડ્યા છે અને એના કારણે આપણે ઘણી એવી પ્રક્રિયાઓ અને વ્યવસ્થાઓ ધરાવીએ છીએ જે આપણી ઉપર લાદવામાં આવી કબજો જમાવનારા બળો દ્વારા એમનો મૂળભૂત ઉદ્દેશ્ય આજ્ઞાપાલન અને નિયંત્રણનો હતો આપણે હજી પણ એવા ઘણા કાયદાઓ અને પ્રક્રિયાઓ ધરાવીએ છીએ જે નાગરિકોને નિયંત્રિત કરવાના સંદર્ભે છે નહીં કે આપણી માનવ શૌર્યતા પ્રતિભા બુદ્ધિ બુદ્ધિચાતુર્યને કાર્ય માટે મુક્ત કરવા વિશે નહીં ને ખાસ તો દેશના ઉદ્યોગો માટેનો માર્ગ મોકળો કરવા વિશે નહીં કમનસીબે આપણે તે વારસો પ્રાપ્ત કર્યો છે છેક હવે આપણે પરિવર્તન કેવી રીતે પામી શકાય તે તરફ ધ્યાન આપી રહ્યા છે આપણે ખૂબ ધીમા આગળ વધ્યા છે એ ક્ષેત્રમાં આ માટે દેશે ઘણી મોટી કિંમત ચૂકવી છે એક સ્તરે આપણે પાંચમા ક્રમનું સૌથી વિશાળ અર્થતંત્ર છે તેમ વડાપ્રધાને કહ્યું હતું પણ તેની સાથે વિશ્વના સૌથી વધારે કુપોષિત બાળકો ભારતમાં વસે છે તો આપણે બંને રીતે આગળ પ્રગતિ છે તો પાછળ બાકી રહી ગયેલા લોકો છે આપણે બંનેને સાથે ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આપણે દેશના સંચાલન માટે જરૂરી વ્યવસ્થા અને પ્રક્રિયા ગોઠવવામાં ઘણો જ વિલંબ કર્યો છે અને ત્રીજું છેલ્લું પણ સૌથી મહત્વનું તત્વ છે લોકો તમે લોકોના મગજ અને હૃદયમાં દેશને જો સ્થાપિત નહીં કરો તો વાસ્તવિક દેશ નથી દેશ એક વિચાર છે જ્યારે આપણે આપણા વિચારો અને સંવેદનોનું રોકાણ કરીએ છીએ ત્યારે તે એક અદ્ભુત વિચાર બની રહે છે અન્યથા એક અયોગ્ય વિચાર બની જાય છે પછી તે દેશ હોય કે પરિવાર તરીકે ઓળખાતું સમાજનું એક નાનું એકમ હોય તો દાખલા તરીકે આપણે લગ્નનું ઉદાહરણ લઈએ તો તે ફક્ત એક વિચાર છે પણ જો તમારા વિચાર અને સંવેદનોનું તેમાં રોકાણ હોય તો તે એક અદ્ભુત વિચાર બની શકે છે અથવા તે એક ભયંકર વિચાર બની શકે છે પ્રશ્ન ફક્ત એ છે કે વિચારમાં હું સ્વયંનું કેટલું રોકાણ કરીશ તે જ બાબત દેશ માટે પણ લાગુ પડે છે કે રાષ્ટ્રત્વના વિચારમાં આપણે સ્વયંનું કેટલું રોકાણ કરીએ છીએ તે અનુસાર એ કાં તો એક અદ્ભુત વિચાર બને અથવા એક ભયાનક વિચાર બની રહે આ બાબતે આપણે થોડા દિશાહીન બની ગયા છે કારણ કે જ્યારે આપણે આઝાદી મેળવી આ પાસા પર આપણે યોગ્ય કામ ન કરી શક્યા જ્યારે આપણે આઝાદી મેળવી ત્યારે આપણે ભારતીય હોવાનો ભારે ગર્વ અનુભવતા હતા ધીમે ધીમે એ વિચાર નબળો પડી ગયો કારણ કે આપણે આ વિચારને લોકોના હૃદય સુધી અને મગજ સુધી સ્થાપિત ન કરી શક્યા આપણે તેના પર પૂરતું કામ ન કર્યું આપણે વિચાર્યું કે જાતે જ થઈ જશે તેના કારણે લોકો જ્ઞાતિ સંપ્રદાય ધર્મ વંશ વગેરે જેવી નાની નાની ઓળખમાં રચ્યા પચ્યા રહ્યા આથી આ બાબતો પર આપણે થોડો સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે આપણે લોઢું ગરમ હતું ત્યારે હથોડો ન ટીપ્યો હવે તે ઠંડુ પડી ચૂક્યું છે આપણે સંઘર્ષ કરી રહ્યા છે કે લોકો મૂંઝવણમાં છે કે એ લોકો અહીંના છે કે ક્યાંક અન્યત્રના દુર્ભાગ્ય આ ગૂંચવણને આપણે જાળવી રાખી છે મને લાગે છે કે આ મુદ્દો થાળે પાડવાનો સમય આવી ગયો છે કારણ કે જો આપણે આ મુદ્દો સ્પષ્ટ નહીં કરીએ કે હું આ દેશનો છું અને મારી માટે સમૃદ્ધિનો એકમાત્ર માર્ગ છે આ દેશનો ભાગ બનવો અને આ વિચારને સાકાર કરવાનો જો આ મુદ્દો દરેક વ્યક્તિના દિમાગ અને હૃદયમાં સ્પષ્ટ ન થયો તો દેશને આગળ લઈ જવામાં ઘર્ષણની સ્થિતિ ઉદભવશે આમ આપણે આ ત્રણ પરિમાણો થાળે પાડવા જરૂરી છે એક પરિમાણ છે દેશની સરહદોનું ભૂગોળ નક્કી કરવું અને કહેવું કે આ જ છે થોડો વિચાર વિનિમય થવો જોઈએ અને ભાવિ પેઢીને કયો ભાગ ભારતીય છે અને કયો નહીં એ કોઈ ગૂંચવણ ન રહેવી જોઈએ હું ભારતમાં છું કે ભારતની બહાર છું એની મને સ્પષ્ટતા હોવી જોઈએ અન્યથા કેવી રીતે હું મારી સંવેદના અને ઉર્જાઓને કેન્દ્રિત કરીશ અને પોતાની જાતને સમર્પિત કરીશ આ ગૂંચવણ આપણે હજી સુધી જાળવી છે અને દેશ માટે હવે મજબૂત પગલાં ભરવા માટે નિરાકરણ લાવવું જોઈએ અને વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓ એ ઘણું જ મહત્વપૂર્ણ છે કે આપણે એ પૈકીની દરેકને તપાસીએ અને જોઈએ કે શું તે આઝાદ ભારત માટે બની છે કે પછી તે દેશને ગુલામ બનાવવા માટે છે તમને કેવળ એક ઉદાહરણ આપું કે તમારામાંના મોટા મોટાભાગના લોકો જો તમે ભારતની બહાર રહેતા હશો તો તમને કદાચ આ નહીં સમજાય આજે પણ મોટાભાગના સામાન્ય લોકો ગુનેગારો નહીં સામાન્ય લોકો માતા સુધા બાળકોને કહે છે હે તું તું જો મારું નહીં માને તો પોલીસ તને પકડી જશે એક પોલીસકર્મીને મદદ કરતા તરીકે કે સહાય તરીકે નથી જોવામાં આવતો પોલીસકર્મી તમને સુરક્ષા નથી આપતો પોલીસે એક ધમકી છે આ એક બ્રિટિશ સમયનો હેંગઓવર છે પોલીસ આવી તેનો મતલબ કે તમારો જીવ જોખમમાં છે કારણ કે તે હંમેશા તમને મુશ્કેલીમાં મૂકવા માટે તૈયાર હોય છે તો આ પ્રકારની બાબતો હજી અસ્તિત્વ ધરાવે છે આપણે તેમાં બદલાવ લાવવો પડશે જ્યારે આપણે કોઈ પોલીસ કે સરકારી અધિકારીને જોઈએ તો આપણે એવું વિચારવું જોઈએ કે કોઈ સમસ્યાનો ઉકેલ આપણી તરફ આવી રહ્યો છે આફત નહીં અત્યારે હજી પણ મોટાભાગના લોકો સમસ્યા તરીકે તેનો અનુભવ કરે છે આપણે નીતિમાં ફેરફારો કરવા બાબતે ઘણો જ વિલંબ કરતા આવ્યા છે નીતિમાં અસરકારક ફેરફારો કરવાથી થોડી ઉથલપાથલ જરૂર સર્જાશે પરંતુ જ્યારે પણ પરિવર્તન આવે ત્યારે કષ્ટોમાંથી પસાર થવું જ પડે છે અને જો આપણે તે નાની યાતનામાંથી પસાર થવા માટે સજ્જ નહીં હોઈએ તો એનો અર્થ એ છે કે આપણે કોઈ પણ પરિવર્તન નહીં કરીએ ઘણા લોકો મને કહે છે જેમ કે જીએસટીએ નાના વ્યવસાયોને ઘણું નુકસાન પહોંચાડ્યું છે હા તેણે નુકસાન પહોંચાડ્યું છે હું સારી રીતે જાણું છું કારણ કે તે મારા ઘણા મારા સંપર્કમાં છે અને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે પણ જો આપણે આ ફેરફારો નહીં કરીએ તો આ દેશ કાયમ માટે એક નાનો વ્યવસાય બની રહેશે તમે જો આ દેશને એક મોટો વ્યવસાય બનાવવા માગતા હો તો પછી કેટલાક ફેરફારો કરવા પડશે જે કષ્ટદાયી હોઈ શકે આપણને આપણા ખિસ્સામાંથી વાપરવાની ટેવ છે એવો વિશ્વાસ રાખવા માટે કે આ નાણાં કે મને મારા પૈસા પર ત્યારે જ ભરોસો છે જ્યારે તે મારા ખિસ્સામાં છે એ સિવાય બેંક માટે પણ હું શંકાસ્પદ છું આ રીતે સંસ્કૃતિ વિકસી છે કારણ કે આપણા પર શાસન કરનારી સરકારો ઘણી સદીઓથી હંમેશા બહારથી આવતી હતી આથી આપણે કાયમ તેમના માટે શંકાસ્પદ રહ્યા એ ઘણું જ મહત્વપૂર્ણ છે કે આ પેઢી તથા આગામી પેઢીના લોકો એ અંગે ખૂબ સ્પષ્ટ હોય કે આ આપણો દેશ છે આપણી સરકારો છે અને તે અમારે પડખે ઊભી છે અમારી વિરુદ્ધમાં નહીં ભારતીય લોકોના દિમાગ અને હૃદયમાં હૃદયમાં સ્પષ્ટ થવું અત્યંત જરૂરી છે અન્યથા આપણે આ દેશમાં શું કરવા માગીએ છીએ તે અંગે હંમેશા નિરુત્સાહી રહીશું અને લોકોની વાત કરીએ તો આપણી વસ્તી એક પોઈન્ટ ત્રણ અબજ છે ખરેખર જો તમે ધ્યાન આપો તો તે આપણી સૌથી મોટી તાકાત છે પણ આપણી કમજોરી પણ બની શકે છે જો આપણી પાસે એક પોઈન્ટ ત્રણ અબજ લોકો હોય જેઓ સુશિક્ષિત કૌશલ્યયુક્ત કેન્દ્રિત હોય અને પ્રેરિત હોય તો આપણે એવો ચમત્કાર સર્જવા માટે સમર્થ છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે પણ જો તમે આ વસ્તીને બિનકૌશલ્યયુક્ત વિકેન્દ્રિત બિનપ્રેરિત છોડી દેશો તો સમજી લો કે ભયાનક દુર્ઘટનાની તમામ સામગ્રી છે આથી આપણો વાસ્તવિક પડકાર એ છે કે શું આપણે આપણી પાસે રહેલા માનવ સંસાધનને એક અસાધારણ તાકાતમાં રૂપાંતરિત કરીશું કે પછી આપણા માટેની એક મોટી સમસ્યામાં રૂપાંતરિત કરીશું જો આ પડકારનું નિરાકરણ લાવવું હોય તો તે માટે ગંભીર નીતિ વિષયક ફેરફારો કરવા જરૂરી છે તો એક દેશ તરીકે આપણે એક હદ પર આવીને ઊભા છીએ શું આપણે આ હદને પાર કરવા માટે પ્રેરે તેવા પગલાં ભરવાની હિંમત અને પ્રતિબદ્ધતા દાખવીશું કે પછી કેવળ ત્યાં બેઠા ઘણા લોકો એમ કહે છે કે ના ના આપણે સાચા માર્ગે છીએ હું તમને એમ કહું છું કે ખાસ કરીને જો તમે સાચા માર્ગે હોવ અને લાંબા સમય સુધી ત્યાં બેસી રહો તો તમે દુર્ઘટનાનો ભોગ બનશો ખાસ કરીને તમે સાચા માર્ગે હો તો આથી આપણે દુર્ઘટનાગ્રસ્ત દેશ નથી બનતા પણ આપણે એવો દેશ બનીએ છીએ જે સાચા માર્ગે છે જે સાચી ગતિએ આગળ વધે છે આ મહત્વપૂર્ણ છે મેં અગાઉ કહ્યું તેમ આ બધું વ્યાપારના હાથમાં છે રાજકીય નીતિ કેવળ એજન્ડા નક્કી કરી શકે છે કેવળ નીતિ ઘડી શકે છે પણ સાચા દેશના ઘડતરનો આધાર દેશમાં વેપાર કેવી રીતે વિકસે તેના પર રહેલો છે અલબત્ત હું જાણું છું કે કેટલીક મુશ્કેલીઓ છે હું જાણું છું કે કેટલાક પડકારો છે ભ્રષ્ટાચારની સમસ્યા છે વિવિધ પ્રકારની સમસ્યાઓ છે ઠેક ઠેકાણે અડચણો ઉભેલી છે પણ આ સમય છે આપણે આપણા ભવ્ય ભૂતકાળ વિશે વાત કરી શકીએ તેમાં કશું ખોટું નથી પણ પૃથ્વી પર આ આપણો સમય છે કાં તો આપણે તેને માનવજાતિના ઇતિહાસનો સૌથી મહાન સમય બનાવીશું અથવા સૌથી ખરાબ સમય બનાવીશું તે આપણા હાથમાં છે આપણી સામે ઘણા પડકારો છે પરિસ્થિતિક પડકારો છે પોષણલક્ષી પડકારો છે સંગઠનને લગતા પડકારો છે રોકાણના પડકારો છે પણ શક્યતા એટલી વિશાળ છે કે આ દેશ માટે જે શક્ય છે તે જોતાં આ સમસ્યાઓ ઘણી જ નાની લાગે છે આપણી સમક્ષ જે બિરાજમાન છે તે ઘણું જ વિશાળ છે જો આપણે થોડા પગલાં ભરી શકીએ આગામી થોડા વર્ષોમાં મજબૂત પગલાં ભરીએ તો જે શક્યતા છે તે ખરેખર ઘણી જ પ્રચંડ છે એથી વિશેષ મહત્વપૂર્ણ બાબત એ છે કે દેશ તરીકે આ હંમેશા શોધકર્તાની ભૂમિ રહે છે વિશ્વાસ મૂકનાર નહીં શોધક એટલે આપણે હંમેશા આપણા અજ્ઞાનમાં રોકાણ કર્યું છે અજ્ઞાનના બુદ્ધિ ચાતુર્યને સમજવું ખૂબ જરૂરી છે જે જાણો છો તેની સાથે સ્વયંની ઓળખ કરો તમારે સમજવું જોઈએ કે આ જીવિત બ્રહ્માંડમાં આપણે જે જાણીએ છીએ તે અત્યંત મામૂલી બાબત છે જે આપણે નથી જાણતા અથવા તો આપણું અજ્ઞાન એ અસીમ પ્રકૃતિ છે આપણું અજ્ઞાન ખરેખર અસીમ છે તો આપણે હંમેશા તેમાં રોકાણ કર્યું છે આથી જ આ શોધકર્તાની ભૂમિ છે તે આ દેશનું મૂળ છે આપણે આ દેશને એ રીતે વિકસાવ્યો કે દેશની સંસ્કૃતિમાં માનવ પ્રતિભા ખીલી ઉઠી કારણ કે આપણે હંમેશા એ બાબતોની શોધ કરતા હતા જે વિશે આપણે અજાણ હતા આ અજ્ઞાનના ચાતુર્યની સમજૂતી છે એ સમજૂતી કે જો તમે શોધના માર્ગ પર હોવ તો જીવનની ઘટના હંમેશા પ્રજ્વલિત રહે છે જો તમે માન્યતાના માર્ગ પર હોવ તો તમે ઠરીઠામ થઈ જાઓ છો પણ જ્યારે તમે શોધના માર્ગ પર હોવ ત્યારે તમે સતત પ્રજ્વલિત રહો છો તો આપણે હજારો વર્ષોથી જે આગ દર્શાવતા આવ્યા છે તેને ન ગુમાવવી જોઈએ કારણ કે તેમાં જ આપણો વિકાસ છે તેમાં જ આપણું ભવિષ્ય છે